આશારામ અને વિવાદ એક બીજાના માટે બનેલા હોય તેવું લાગી રહ્યું છે. આશારામ અને તેનો પુત્ર નારાયણ સાઈ હાલ દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. અમદાવાદમાં આશારામે મોટીરા ખાતે આશ્રમની સ્થાપના કરી હતી. આશ્રમની જમીન સરકાર પાસેથી ભાડા પટ્ટે લીધી હતી. 15 વર્ષ પહેલા 2000 ચોરસ મીટર લીધેલી આ જમીનનો ભાડા કરાર પૂરો થઈ રહ્યો છે. આશારામ અને તેના પુત્ર નારાયણ સાઈએ પોતે ખેડૂત હોવાનું કહીને આ જમીન ભાડા પર લીધી હતી. આ જમીનનો ભાડા કરાર પૂરો થતો હોવાથી સરકાર આસારામ ટ્રસ્ટ પાસેથી જમીન પરત લેવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. ઇસમે પ્રોસેસ ઇસ તરહ સે હોતા હૈ કે કોઈ ભી લીઝ ઉસમે કઈ સારી લીઝ હોતી હૈ ઉસ લીઝ કો રિન્યુ કરને કે લિયે કરના હૈ કે નહીં કરના હૈ યે સરકાર કી પ્રેરોગેટિવ પાવર્સ હોતી હૈ. કઈ બાર એસા હોતા હૈ કે જો લીઝ દી જાતી હૈ ઉસમે સર્ટેન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રખી જાતી હૈ. वो भी चेक किया जाता है कि टर्म्स कंडीशन फॉलो हुई हैं कि नहीं हुई हैं, और उसके बेस पे लीगली जो एज पर रूल्स एंड रेगुलेशन जो है निर्णय लिया जाता है. અમદાવાદ શહેરના મોટીરા અને અચેર ગામમાં આસારામ અને તેમના પરિવારવાળોએ 2004 થી 2006 સુધીમાં ખેતીની મંજૂરી લઈ જમીન ખરીદી કરી હતી. આ ભાડા કરાર પ્રમાણે જૂન 2014ની સાલમાં પૂરી થઈ હતી અને આસારામ આશ્રમ ટ્રસ્ટને આ જમીન રિન્યુ કરવા પર બ્રેક મારી દીધી હતી. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મેહર દુદરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.